નમસ્કાર, હું છું ઘનશ્યામ અને આપ જોઈ રહ્યા છો G24 લાઈવ, સત્ય માટે તમારી સાથે. સમાચારમાં આજે વાત કરીશું. સામાન્ય રીતે સિક્યુરિટી ગાર્ડની જવાબદારી હોય છે સુરક્ષાની, પરંતુ આજે એક એવી ઘટના બની છે જેમાં સિક્યુરિટી ગાર્ડે સુરક્ષા સાઈડમાં મૂકી દીધી છે અને પોતાને મળેલી સત્તા એટલે કે સરકાર તરફથી જેને લાયસન્સ મળ્યું છે બંદૂકની, તે બંદૂક પોતાના હાથમાં છે અને સામાન્ય બાબતને લઈને એક જાગૃત નાગરિકને આવા જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંદૂકના ભડાકે દેવાની ધમકી આપવામાં આવી. વાત છે આણંદ જિલ્લાના નાપાળ ગામની. નાપાળ ગામમાં સચિન પટેલ નામનો એક યુવક છે જે પત્રકાર પણ રહી ચૂક્યો છે અને હાલ પોતાનું જે ગ્રાફિક્સની તેની દુકાન છે નાપાળ ગામ. પોતાની દુકાનની એક્ઝેટ સામે જ SBI નું એટીએમ મશીન આવેલું છે, દુકાન આવેલી છે અને એટીએમ મશીનમાં દર બે દિવસે CMS કંપનીના જે સિક્યુરિટી CMS કંપની છે તેની દ્વારા ત્યાં નાણાં એટીએમ મશીનમાં ફિલ કરવામાં આવે છે. જે ગાડી આવે છે તેની સાથે સિક્યુરિટી ગાર્ડ આવે છે. ઘટના એવી બની છે કે જે મશીનમાં પૈસા મૂકતા હોય છે એટીએમ મશીન, તે નોટોના બંડલ ઉપર જે કાગળની રિંગ આવતી હોય છે સાથે સાથે સ્લીપ આવતી હોય છે, જ્યારે મશીનમાં પૈસા ફિલિંગ કરવાના હોય છે ત્યારે રિંગ અને જે સ્લીપો હોય છે તેના કાગળ પડતા હોય છે, એ કચરો આ લોકો જાહેરમાં ફેંકતા હતા. હવે પોતાની દુકાન સામે જ અને બેંકના એક્ઝેટ બાર આવી રીતે CMS કંપનીના કર્મચારી જ કચરો ફેંકતા હોય, સચિન પટેલ દ્વારા આ કર્મચારીનું ધ્યાન દોરવામાં આવ્યું. એટલે જાણે સચિન પટેલે કોઈ ગુનો કર્યો હોય તેમ જે સિક્યુરિટી ગાર્ડ છે તેણે પોતાની પાસેની બંદૂક છે તે બંદૂક બતાવીને સચિન પટેલને ધમકાવવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે જો કોઈ માથાકૂટ કરી છે તો તને બંદૂકના ભડાકે દઈ દઉં. સામાન્ય રીતે સરકાર એક તરફ જે સ્વચ્છતા અભિયાન છે તેને લોકોનામાં અવેરનેસ આવે તે માટે જાગૃતિ ફેલાવી રહી છે, જાત જાતના અભિયાન કરી રહી છે, ત્યારે બીજી તરફ એક જાગૃત નાગરિક જ જ્યારે કચરો પડ્યો હોય અને કચરો અહીંયા ના ફેંકો તેવું કહેતો હોય અને એ પણ બેંકમાં જે પૈસા ભરવા આવતા હોય છે એટીએમ મશીનમાં તે કંપનીના કર્મચારી, એમાં સિક્યુરિટી ગાર્ડને ગુસ્સો આવી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સિક્યુરિટી ગાર્ડની જવાબદારી માત્ર સુરક્ષાની હોય છે, પરંતુ આજના આ કિસ્સામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા જાગૃત નાગરિકને બંદૂકના ભડાકે દેવાની ધમકી આપવામાં આવી છે. જાગૃત નાગરિક સચિન પટેલ દ્વારા આ અંગે જે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન છે તેમાં એક લેખિત ફરિયાદ પણ આપવામાં આવી છે, પરંતુ કમનસીબી સચિન પટેલની એ છે કે જે કાયદાના રક્ષકો છે તે જ કોઈ પગલાં ભરી રહ્યા નથી, જેને લઈને તે પોલીસની કામગીરી છે તેની પર પણ શંકા ઉઠે છે. સાથે સાથે જે CMS કંપનીમાં આવી રીતે જે આટલી મોટી કંપની હોય છે, જવાબદાર કંપની હોય છે અને તેનો સિક્યુરિટી ગાર્ડ પોતે જ પોતાની જે સ્વચ્છતાની ફરજ ચૂકે અને કોઈ તેને સપોર્ટ કરે છે તો તે ધમકી આપે છે, એ વ્યાજબી નથી. એટલે કહેવાનો મતલબ આજનો એટલો જ છે કે ખરેખર આવા જે કર્મચારી છે તેમને છૂટા કરવા જોઈએ, સાથે સાથે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. નામ સચિન પટેલ છે, હું નાપાળ ગામનો વતની છું. મારી દુકાન એક ગ્રાફિક્સ ડિઝાઇનની દુકાન છે ગામની અંદર જ. મારી દુકાનની સામે જ SBI નું એટીએમ આવેલું છે. ઘટના એવી છે કે SBI નું એટીએમ જે છે ત્યાં આગળ વારંવાર જે પૈસા મૂકવા ગાડી આવતી હોય છે એજન્સીની, એ ગાડી આવતાની સાથે જ અંદરથી ઉતરતા જે માણસ હોય તેમના દ્વારા જે પૈસાને જે રિફર આવે ને જે કોતરી હોય તે ગાડી ખોલીને નીચે જ પડતા હોય છે, નાખીને જતા હોય છે રસ્તા ઉપર. આવું અવારનવાર થતું છે. અમે આગળ પણ એવી એના જે અધિકારી હોય તે લોકોને અમે જાણ પણ કરી હતી. તેમ છતાં પણ જે ગત 9 તારીખને રાત સાંજના 6:40 ની આસપાસ ગાડી આવી હતી અને ગાડી આવતાની સાથે જ અમે ખાલી કહ્યું કે ભાઈ આ કચરો તમે ના નાખશો ફરી લેજો, તો એ વાત થતાની સાથે જે ગાડીની સાથે આવેલો સિક્યુરિટી ગાર્ડ હતો તેના દ્વારા ઉશ્કેરી ગયો હતો અને મારી સાથે ગેરવર્તન કર્યું હતું અને મને જણાવ્યું હતું તું અહીંથી દૂર જતો રહે નકર હું ગોળી મારીશ, મને સત્તા આપેલી છે. વાત ખાલી કચરાની જ હતી તો એની અંદર ગોળી મારવાની વાત જ નથી કોઈ, તો જાનથી મારી નાખવાની પણ મેં મને ધમકી આપેલી. એ ઘટનાને લઈને થોડી ઘણી અમારી વચ્ચે બોલાચાલી થઈ. ત્યારબાદ મેં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર લેખિતમાં એના વિરુદ્ધ અરજી પણ આપેલી છે.
પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાલ શરૂ કરવામાં આવી છે. જોવામાં આવે તો જે સામાન્ય વ્યક્તિ ખાલી એક કચરાની વાતને લઈને જો સિક્યુરિટી ગાર્ડને જે સરકારી જે બંદૂક આપેલી લાયસન્સ આપેલું હોય એ લાયસન્સનો દુરુપયોગ કરી અને આવી રીતના મને ધાક ધમકી આપી મારી નાખવાની ધમકી આપી કેટલું વ્યાજબી કહેવાય. આવા વ્યક્તિનું જો લાયસન્સ વહેલી તકે રદ કરવું જોઈએ અને આવા વ્યક્તિને ફરજમાંથી પણ મુક્ત કરવો જોઈએ તેવું હાલ તો મારી માગણી છે.